એના ભાવથી બધા ભેગા થયા છે ને યાર, એટલે એવા ત્રિકમભાઈ ના ભાવથી માતુશ્રી મીઠીમાં અને એના જોકે વૈયાગ્યાનો તો સમય લાગ્યો, પણ શ્રદ્ધાંજલિ દેવા માટે આવી બધી મહામારી બીમારી હતી એટલા માટે યોગાના યોગ આ કંઈક સમય ભેગો થયો છે. અને વળી બે મહિનાથી વરસાદ નહોતો, વરસાદ ચાલુ થયો, આપણે એને કહેવાય ને રહી જાય એમ, ભલે આવે પણ તોય ગાવું છે ને આનંદ કરવો છે બાપ. તાળી વધારો, જોરદાર તાળીથી, કારણ કે પશુ પંખી કેટલાય માનવીઓ બધા હેરાન થતા હતા, એ બધા સારું થયું છે ભાઈ. પણ માં કેવી હોય બાપે, મીઠા હે મધુ ને મીઠા હે મીઠી સે મોરી માત જો જાની, હે જાનની મી જોડ સખી નઈ જડે રહેલો. એવી જન્મની દેનારી થઈને તામાં માની વાત કરીએ તો રાત ને રાત વહી જાય, દિવસ ને દિવસ વ્યા જાય, પણ માં માં છે બાપે. કવિ કે મોઢે બોલું માં તા મને હાથું નાનપણ સાંભળે, પછી મોટે બધાય ની મજા મને કડવી લાગે કાગડા. એવી જન્મ ને તેનારી જેને તા માં. દુનિયાની માલપા ત્રણ બાબત એવી છે ભાઈ કે મારા તમારા લેખમાં મેક મારી દે, ત્રણ બાબત એવી છે. કઈ? એક તમારી કઠોર તપસ્યા, કઠોર સાધના કરો એટલે લેખમાં મેક મારી દે. બીજી, તમારા ઉપર સદગુરુની દયા થઈ જાય તો તમારા લેખમાં મેક મારી દે. અને ત્રીજી હોય તો મા બાપના આશીર્વાદ છે. આ અમલ કાલ હવારથી કરાઈ લ્યો. કઠોર તપસ્યા અત્યારે હું તમે નહીં કરી શકી, સાચા સદગુરુ મળવા મુશ્કેલ છે, પણ કાલ હવારથી આ અમલ કરવો હોય તો કરી શકાય સાહેબ. માન બાપ એમ કે દીકરા તારું સારું થાય, ન થવાનું હોય તોય થાય હો, એવી માં છે. એવા મીઠી માને શ્રદ્ધાંજલિ દેવા માટે બધા કલાકારો મળ્યા છે. કિશોરસિંહ બાપુએ વાત કરી એવી, હું વાતનો કલાકાર છું ભાઈ, થોડી વાર મારી વાતને સાંભળજો, કારણ કે હું સાંભળશો સાંભળજો એટલા માટે કહું છું કે આ વાત એવી છે, સાચી વાતો છે, બધી સારી વાતો છે. આમાંથી કાંઈક તમને જાણવા મળશે, આમાંથી કાંઈક સંસ્કાર મળશે. સાંભળશો સાંભળજો એટલા માટે કહું છું કે આ વાત કેદી નહીં ગમે. હાવત જેથી ખડ ખાહે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, અને હોનાને જેથી કાંટ લાગશે તેથી આવી સાચી વાતો નહીં ગમે બાપ. એટલા માટે તમને કહું છું થોડી વાર સાંભળજો, કારણ કે હું વાતોનો કલાકાર છું. પણ દીપક તિકમભાઈની લાગણી અતિ ભાવ અતિ પ્રેમ. આ બે ભાઈ આવ્યા, તાળી પડો બાપ. અરુણભાઈ નટુભાઈ હો, નકરી એક હોય બહુ થઈ જાય, પણ બે આવ્યા છે. અમારા રાજુભાઈ બારોટ, હર્ષાબેન બારોટ, બે ઉસ્તાદ, છોકેટનું ગૌરવ, ક્યાં વાત ક્યાં વાત. મંજીરાના માણીગર, ત્રણ ત્રણ પેટી સાથે જેને મંજીરા વગાડ્યા હો, હા, અને તો એ તો અવડા ના અવડા બાપ હે. એટલે આનંદ કરવો હૃદયના ભાવથી મારો બાબલીઓ. એક નાનો એવો પ્રસંગ, માં કોને કહેવાય બાપ હે. દુનિયાની માલબા ઘણા એમ કહેતા હોય છે કે મા બાપ એટલે એના દૂધના પૈસા દઈ દેવાય, એને આપણને નવ મહિના ઉદરમાં રાખે એના પૈસા દઈ દેવાય. આ ઘણા આવા છે અત્યારે આ યુગમાં હો, જેને બહુ ઇન્ટરનેટની ખબર પડે ને, બહુ વૈજ્ઞાનિક ભણી જાય ને એ પછી આવું કહો. પણ દુનિયાની માલપા સાહેબ, માન બાપનો જે ત્યાગ છે એ દુનિયાની માલપા એવો કોઈ ત્યાગ ન કરી શકે. એવો એમ કહેવાય માન બાપનો ત્યાગ છે. દુનિયા દેખાડી કોઈ ને મને તમને, માન બાપે દેખાડી છે. દુનિયાની માલપા કાંઈ પણ બોલતા કોને શીખવાડ્યા, એ માન બાપે શીખવાડ્યા છે. દુનિયાની માલપા કાકા બાપા મામા મોહાળ આ બધું જો બોલતા શીખવાડ્યા હોય ને તો એ માન બાપ શીખવાડી શકે સાહેબ. દુનિયામાં બીજા કોઈ નો શીખવાડી શકે એવી એમ કહેવાય માની શ્રદ્ધાંજલિ દેવા માટે અમારે ત્રિકમભાઈના માં મીઠી માં એની શ્રદ્ધાંજલિ દેવા માટે. માનો કેવો ત્યાગ હોય એની વાત કરવી છે. અયોધ્યાની માલપા, રાજા રામચંદ્રજી ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે ઘેટી દડે રમવા જાય, પણ એવો નિયમ હતો દશરથ રાજા સમ્રાટ દશરથ
મહારાજા જ્યારે જમવા બેહે ત્યારે રામની હાજરી જોઈ અને એમાં એમ કહેવાય ભગવાન રામ ઘેડી દડે રમે છે, ભગવાનની માથે દાહ ચડ્યો છે. એક માણસ જાય ભગવાન રામને બોલાવવા કે હાલો તમને મહારાજ દશરથ બોલાવે છે, જમવા બેઠા છે, તમારી રાહ જોવે છે. રામ કે આવું છું હમણે, મારી ઉપર દાહ ચડ્યો છે. બીજો માણસ જાય, દાસ દાસીઓ બધા જાય. રામ આવે નહીં એટલે મહારાણી કઈ કઈ ભૂતે ગયા, રાઘવ હાલો સમ્રાટ દશરથ તમારી વાટ જોવે છે, જમવાની વાટ જોવે છે, હાલો માં મારી ઉપર દાહ ચડ્યો છે, થોડી વાર ખમો હું હમણાં આવું છું. અને મહારાણી કઈ 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 માં છે ને, માં એનો કેવો ત્યાગ હોય એની વાત કરું છું. બેટા રાઘવ તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. અને ભગવાન રામના હાથમાંથી ગેડી દડો પડી જાય, કઈ કઈ ના ખોળાની માલી પાસે કાકલુતી કરીને એટલું કીધું, માં મને હાથ કરવા તો ઘણા આવ્યા, મને બોલાવવા તો ઘણા આવ્યા, પણ કોઈએ એમ ન કીધું કે તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં, તું મારી માં છો. માં ખોળામાં બેહી અને કાકલુતી કરવા મળ્યા. અને રામે કઈ કઈને એટલું કીધું, માં હું તને બહુ વાલો છું. હા બેટા તું મને મારા પ્રાણથી પણ વાલો છો. એમ કે હા માં, તો તારે મારા બે કામ કરવાના છે. હે, તારે મારા બે કામ કરવાના છે. મહારાજ દશરથ પાસે બે વચન છે ને, કે હા એ બે વચન માગવાના છે. માગી લો બેટા, મારો રાઘવ કે ને મારો રામ કે ને, તો મારા ખોળિયામાંથી પ્રાણ પણ દેવા તૈયાર છું. કઈ કઈ કહે માં, ખોળિયાની માલપાથી પ્રાણ દેવા તો બહુ હેલી વાત છે, પણ જે હું સીધું છું એ કામ બહુ કઠોર છે. બહુ સારું બેટા. અને સાહેબ સમય આવીને ઉભો રહ્યો. ભરતને જ્યારે રાજગાદી આપવાનો સમય થયો અને રામને વનવાસ, ત્યારે એમ કહેવાય મહારાણી કઈ કઈ કોપ ભવનમાં જાય. કોપ ભવન કોઈ શણાવવામાં ન આવે, એક ઓરડામાં જઈ અને રિહાઈ જાય એને કોપ ભવન કહેવાય. વારમાં એમ કહેવાય રામને રાજ તિલક કરવાનો એવો સમય. બધા દાસ દાસીઓ મહારાણીઓ બધા ઓરડાની માલી પાસે આવતા નથી, એટલે ખુદ દશરથ રાજા જઈ અને એટલું કીધું, મહારાણી હાલો રાઘવની રાજ તિલક કરવાનું છે કાલે સવારમાં, તમે કેમ આવતા નથી? અન કઈ કઈ અવાજ કર્યો, મહારાજ એ રાજ તિલક તો પછી કરજો, પણ હું તમારી આગળ બે વચન માગું છું. એ તો ખબર છે ને કે ભાઈ મારો ભૂલકણો સ્વભાવ મને યાદ ન હોય, પણ હવે બે નહીં ચાર વચન માગી લો. મહારાજા દશરથ કહે છે, મહારાણી કઈ કઈ કે બે નહીં ચાર નહીં, પણ બે તો માગવા દો. એક બે તો માગવા દો, ચાર નથી જોતા, બે માગવા દો. માગો મહારાણી. અને બહુ સાચી વાત, એની જેવી સુરવીર બાઈ નહોતી, મહારાણી નહોતી. હો ભાઈ અયોધ્યાની માલિપા કઈ કઈ જેવી કોઈ સુરવીર મહારાણી નહોતી. સાહેબ જેટલા વિજય મહારાજા દશરથને મળ્યા છે ને, એ કઈ કઈના તાકાતથી મળ્યા છે, એવી સુરવીરતા રાણી. એને કીધું, માગો મહારાણી. મહારાજ માગવાનું કહેતા હો ને તો ભરતને રાજગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો. દશરથ રાજાના શકર આવ્યા પડી ગયા, શકર આવ્યા પડી ગયા. અને કવિ લખે બાપ શું કે, હે જીતારો ભરતરી એ ભલે ગાદીએ Thank you.
બીજું માગી લે પણ મારું મોત કરવા બગાડે નહી, કા આ પાડો કા ના પાડો. કેવી કઠોરતા લીધી છે સાહેબ. અને દશરથ રાજાની તાકાત બતાવે કેવી. અયોધ્યાએ બીજું તારું મહારાજ ચાર વસન માગવાનું કહેતા હતા, મેં તો બે જ માગ્યા છે, એમાં તમે ઢીલા પડી ગયા. મારા ભરતને રાજગાદી આપો અને રામને વનવાસ આપો. હવે જે દશરથ રાજા કહે છે ને એમાં તો ભારતની ગમે આર્ય નારી હલી જાય. સાહેબ શું કહે છે કે તો તને ભાઈ લાગો અને કે તો પ્રાણ ત્યાગ. મહારાણી કે તો તારા પગમાં પડી જાવ અને કે તો ખોળિયાની માલપાથી પ્રાણ કાઢું પણ મારું મોત બગાડો. નહી મહારાજ, કા હા પાડો કા ના પાડો. કે તો તને ભાઈ લાગો અને કે તો પ્રાણ ત્યાગ. ખોળિયાની માલિપાથી પ્રાણ કાઢવાની જયારે વાત આવી પણ તોય મહારાણી કઈ કઈ ડગ્યા ને એવો. અને છેલ્લે એને ન્યાય મળ્યો, રામને વનવાસ મળે. અને કવિ દાદ બાપુ લખે, શું કે બાપ, કેવી અયોધ્યા હાલી છે બાપ. કાલ હવારમાં રામરાજ થવાનું છે, ભૂલી જાય અને રામને વનવાસ મળે. અને કવિ લખે દાદ બાપુ બાપ, એવી હાલી અયોધ્યા.
સારા માણા એમ કહેવાય ફૂલના ચોક બનાવ્યા હશે, ફૂલના તોરણ બાંધ્યા હશે, કોઈ નાનો માણા હશે એને આશોપાલવના તોરણ બાંધ્યા હશે, મોતીના શોખ ભર્યા હશે. કારણ કે કાલ હવારમાં રામને રાજચિલક થવાનું છે, બધાને વાટ હતી, પણ હવાર પડ્યું ત્યાં તો ઉલટું થઈ ગયો બાપ. આહા, ભરત અને શત્રુઘ્ન બે ભાઈ મોસાળમાં હતા. જ્યારે ભરતને તેડું ગયું હોમ, કઈ કઈ ને આખું અયોધ્યા બોલ્યું, નાનામાં નાનો માણસે કીધું કે તારી જીભમાં વાળા કેમ ન ઉગ્યા. તને મોત કેમ ન આવ્યું? પણ પોતાનો દીકરો જયારે ભરત આવ્યો મોસાળમાં થયો, આહા હા, સીધા કઈ કઈ ના ઓરડે રહી અને એટલું કીધું, મને જન્મ આપ્યા પેલા તું કા મરી, માતા બની સીધ મારી રે, માતા બની સીધ મારી. મને જન્મ આપ્યા પેલા તું કા મરી, માતા બની સીધ મારી રે, માતા બની સીધ મારી. હે મા, મને જન્મ આપ્યા પેલા તું મરી કેમ ન ગઈ? પોતાનો દીકરો ભરત કે છે, મા તારી જીભમાં વાળા કેમ ન ઉગ્યા, હું તારા પેટ પાણો થઈને કેમ ન ઉતર્યો? હે મા, મને જન્મ આપ્યા તું મરી હોત તો સારું હતું, પણ પોતાનો દીકરો ભરત શું કે છે બાપ? રામને વનવા કઈ કઈ માતા બની સીધ મારી. માં રામને વનવાસ આપ્યો, મારા પિતાના પ્રાણ હરી લીધા, પણ તું મરી કેમ ન ગઈ? માં ભરત બહુ બોલ્યા બહુ બોલ્યા, પણ છેલ્લે એટલું કીધું, માં અત્યારથી હું તને માં નહીં કહું, અને કઈ કઈ નો જીવ મુંદાણો. માં માં છે બાપ. કવિ કે મોઢે બોલું માં, મને હાચું નાનપણ સાંભળે, પછી મોટે બધાય ની મજા, મને કડવી લાગે કાગડા. માં વિશે તો સાહેબ અનેક વાતો અનેક ગીતો. હે મારી જાનમની, હે દેનારી માં, મને તારી યાદ આવે, તારી યાદ આવે માં, મારા પાપણે પાણી પડાવે. મારી જાનમની, હે દેનારી, મને તારી યાદ આ. માં માં છે, માં 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 એમ બોલ્યા કરો ને. એકાક્ષણી મંત્ર છે, દુનિયાની માલિકા તમને કોઈ દે કાંઈ ન થાય, પણ બોલવું જોઈએ બા. હા, તારી યાદ આવે માં, મને પાપણે પાણી પડાવે. મારી જન્મ મને તારી યાદ આ. માં છે બાપ. એવી એમ કે ભાઈ, માં ભરતે પોતાની માં કઈ કઈ ને એટલું કીધું, માં હું અત્યારથી તને માં નહીં કહું. આ દ્રિકમ ભાઈ જેવો બાપ, મીઠી માં છે ને, અને એના ખોળે આવો દીકરાનો જન્મ થયો બાપ. ધાળી પડો દ્રિકમ ભાઈ. કુણિયલ અને વળી પાછા માતાજીના ઇતિહાસ જાણે, માતાજીના બાનાધારી ભુવા, માતાજી જગદંબાની વાર્તાકાર, નાગડબુરે કલાકાર સાહેબ, હૃદયના ભાવથી તાળી ફૂદા મારા ભાવ, હૃદયના ભાવથી. એના આંગણે બેઠા ને કોઈ વખાણ કરવાની વાત નથી, પણ સાહેબ જેના આંગણે આવો દીકરો એક હોય ને, એ જન્મ થાય ત્યારે ઘોડિયામાં હોય, ત્યારે ઘોડિયામાં હોય આપણને ખબર ન હોય કે આ કોણ બનશે, હે સારો એવો કલાકાર બને. હા, ઘોડિયામાં હું તો એવું ન સમજું કે આ દીકરો હું તો છે, દેશનો વડાપ્રધાન હું તો હોય સાહેબ. હે, મોટો થાય ત્યારે ખબર પડે, વડાપ્રધાન થાય, સારો કલાકાર થાય, સારો સંત થાય. એટલે કવિએ કીધું કે હે જન્મની દેનારી જનેતા માં, જણ તો એવા ત્રણ નર જણ છે, કાં ભગત કાં સુરો કાં દાતાર, નથી રહેજે પેટ વાંધણી, તારું મત ગુમાવીશ નહીં. ઘોડિયામાં હું તો હોય, નાનો હોય, મને તમને ખબર ન હોય, હારામ હારો વક્તા બને, હારામ હારો કલાકાર બને, હારામ હારો સંસ્કારી બને, બીજાને સલાહ આપીએ કે એવો બને, નબળામાં નબળો ખિસ્સા કાતરું બને. ઘોડિયામાં ઉતરો હોય ત્યારે ખબર ન હોય, મોટો થાય ત્યારે ખબર પડે સાહેબ. પણ એવા ત્રિકમ ભાઈના આંગણે બેઠા હોય, એના માં મીઠી માં
ત્યારે આ લોક છોડીને પરલોકની મળવા ગયા ને સાહેબ, ત્યારે એવો સમય હતો અને સરકારનું પાલન મારે તમારે બધાને કરવું પડે સાહેબ, એટલે એવો સમય હતો, કોરોના જેવો માહોલ હતો, લોકડાઉન જેવો માહોલ હતો, એટલે ત્યારે કાંઈ કાર્યક્રમ ન કરી શક્યા સાહેબ. અત્યારે એને આ કાર્યક્રમ કર્યો ને તોય માં તો સાંભળતા હશે બાપ, એકવાર જોરદાર તાળી થયો, જોરદાર તાળી. સમય જાતો નથી. કબીર સાહેબની મને સાખી યાદ આવે કે મન મરે માયા મરે મરમર જાય શરી, આશા તૃષ્ણા કોઈની મરતી નથી એમ કહેશે દાસ કબીર. હૃદયમાં આશા તૃષ્ણા હોય કેટલી માયા હશે તોય ખૂટી જાય. હો આ દેહ છે અને કા માળી દેહ અને કા ભંડારી દેહ, મન મરે માયા મરે મરમર જાય શરી, પણ આશા તૃષ્ણા કોઈની મરતી નથી એમ કહેશે દાસ કબીર. પણ ટૂંકમાં સાહેબ ભરત ત્યારે છેલ્લે એટલું કહી અને કઈ કઈ ના ઓરડેથી વ્યાજ આવી, હું આને ત્યારથી તને માં નહીં કહું અને કઈ કઈ નો જીવ હું જાણો છો. પરમ પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા છે કે 14 વર્ષનો રામને વનવાસ મળ્યો ત્યારે કઈ કઈ 14 વર્ષ શું કર્યું છે સાહેબ, એક ઓરડામાં બેહી અને બેઠા બેઠા નખથી ભોંખ ઉતરતા છે એવું સમય છે ને ભાઈ. મેન તમે જોયા તો નથી પણ 14 વર્ષ એક ઓરડામાં બેહી અને બેઠા બેઠા ભોંખ ઉતરતા છે એવું એવું દ્રશ્ય છે. 14 વર્ષ પૂરા થાય, રામ એમ કહેવાય પોતાના કાર્ય પૂરા કરી અસુરીઓને મારી સત્યનો વિજય અપાવી અને પાછા આવે કોઈ કે અમને મળ્યા હતા, કોઈ કે અમને મળ્યા હતા નહીં સાહેબ, સીધા કઈ કઈ ના ઓરડે જઈ અને એટલું કીધું માં કઈ કઈ 14 વર્ષથી માં એમ શબ્દ નહોતો સાંભળ્યો ને, એ રામે સીધા કઈ કઈ ના ઓરડે છે ને એટલું કીધું માં કઈ કઈ આંખ ખોલ્યો મારો રાઘવ આવ્યો, જે બાળપણમાં વચન આપેલું સાહેબ. એ આ 14 વર્ષ પૂરા થાય અને રામ આવીને એટલું કે માં કઈ કઈ દોડી રાઘવને બંધ ભરી એટલું કીધું માં માગી લે, જો તું ન હોત ને તો મારે એક કાર્ય સિદ્ધ ન થાત, માં સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી તારું કોઈ નામ લઈ લે. પણ ખરેખર કોને કોની દીકરીનું નામ કઈ કઈ રાખ્યું હે? પણ સાહેબ રામાયણમાં જો કઈ કઈ ન હોત ને રામ એક કામ ન કરી શકે સાહેબ, એની જેવી મહારાણી એક કઠોર વાળી નહોતી સાહેબ, કઠોરતા એ કઈ કઈ નહીં હતી ભાઈ. એટલું કીધું માં માગી લે હવે. અરે રામ મારા માગવાથી તા વનારત સર્જ્યું છે અને વળી મને માગવાનું કહેશો, માં માગી લે ભલે આ ધરતીના દિગ્પાલના હાથમાંથી શેડા છૂટી જાય, અરે આ ધરતી રાહતાળ જાય, પણ તું માગી લે. રામ મારે કાંઈ નથી જોતું, પણ ભરતને બોલાવી એને એટલું કે એકવાર મને માં આકે. કોણ કહેશે? મહારાણી કઈ કઈ કહેશે. જ્યારે રામ તમને વનવાસ આપ્યો ને તેદુના ભરતે કીધું હતું હું તને માં નહીં કહું. એ ભરતને કે મને માં માં કે માં છે બાપ,